કચ્છના ઔદ્યોગિક પાટનગર ગણાતા ગાંધીધામના પોષ વિસ્તારના શક્તિનગરમાં એક લૂંટારુ એક આંગળીયા પેઢીના સંચાલકને બંદૂક બતાવી રૂપિયા ચાલીસ લાખની રોકડની લૂંટ કરી નાસી છૂટવાના બનાવથી ચકચાર મચી જવા પામી છે કચ્છના ગાંધીધામના ગાંધી માર્કેટ વિસ્તારમાં પીએમ આંગણવાડી પેઢી ધરાવતા પ્રતિકભાઈ ઠક્કર પેઢીમાંથી રૂપિયા ચાલીસ લાખની રોકડ લઈ પોતાના શક્તિનગર ખાતેના નિવાસ સ્થાને જતા હતા તે વખત તેમના ઘર પાસે એક્ટિવા મોપેડ લઈને આવેલો એક લૂટારુ તેમને બંદૂક બતાવી તેમના હાથમાંથી રૂપિયા ચાલીસ લાખની રોકડ ભરેલો થેલો ચૂંટવી નાસો છૂટ્યો હતો આ બનાવની જાણ થતાં જ કચ્છ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવી શહેરમાં નાકાબંધી કરી લૂંટારુઓને પકડવાની કવાયત હાથ ધરી હતી જોકે તેમ તેમાં પોલીસને સફળતા મળી ન હતી